घनश्याम श्री स्वामी नारायण भगवान की जय। पुण्यां भूमि कुरुक्षेत्रम् वर्षे भवति भारते ब्रह्मर्षि सुव्रतस्तत्र भक्त आसीत हरे महान्। आज थी प्रारंभ आयलो ષષ્ઠાબ્દી મહોત્સવ પ્રથમ દિવસનું દ્વિતીય સત્ર આપણે સૌ સાથે મળીને ભગવાન આપણા ગામમાં પધાર્યા તે નિમિત્તે ઉત્સવ મનાવવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે આપણા અહોભાગ્ય કહેવાય જગતનો જીવ પોતાના ઉત્સવો જોતો હોય છે, પોતાના સગા સંબંધીઓના ઉત્સવો જોતા હોય છે, મનોરંજનના કાર્યક્રમો કરતા હોય છે, પણ જ્યારે ભગવદ્ ભક્તો ભગવાનના ઉત્સવો ઉજવતા હોય છે આજે મંદિર તો આપણા ગામમાં વર્ષોથી છે, પણ જે ભગવાન સર્વાવતારી સહજાનંદ સ્વામીનું સ્વરૂપ મનોહર રમણીય સ્વરૂપ જે આજે પણ આપણને દર્શન આપે છે, જે મહારાજના સ્વરૂપના દર્શન કરતાં જરાક વૃત્તિને સ્થિર કરીએ તો મહારાજ પોતાના ચહેરા દ્વારા આપણની સાથે જાણે હમણાં વાતો કરશે એવું પ્રભુનું રણિયામણું સ્વરૂપ છે। જે ભગવાન આપ ગામમાં પધાર્યા પછી આપણી સૌની સંભાળ રાખી છે, ખબર રાખી છે આપણા શરીરોની, આપણા પરિવારની, આપણા ધંધાની, એ પરમ કૃપાળુ ભગવાન સહજાનંદ સ્વામી એનો જ્યારે ઉત્સવ ઉજવા આપણે પ્રારંભ કર્યો છે ત્યારે કથા પ્રસંગમાં પણ એ જ સહજાનંદ સ્વામીના ગુણગાન ગાવા માધ્યમ લીધું છે મહાગ્રંથ સત્સંગી જીવન। એ શ્રીમદ સત્સંગી જીવનનો પ્રારંભ સવારના પ્રથમ સત્રની અંદર કરવામાં આવ્યો, જેમાં શ્રીમદ સત્સંગી જીવનનું મહાત્મ્ય ગ્રંથનું મંગલાચરણ થયું છે। ગ્રંથના મંગલાચરણ પછી સૌ કોઈ મુમુક્ષુ આત્માને પ્રશ્ન ઊભો થાય કે આ ગ્રંથ એની આટલી બધી ગરિમા છે, આટલો એનો મહિમા છે કે જે ગ્રંથને, જે શાસ્ત્રને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવી છે, આ ગ્રંથ પાસે તમે જે ઈચ્છો એ તમને પ્રાપ્ત થાય, પ્રાપ્ત કરાવી આપે એવો આ એક મહાગ્રંથ છે। તો આ ગ્રંથના મુખ્ય વક્તા કોણ છે? આ ગ્રંથના જો વક્તા જણાય તો પછી મુખ્ય શ્રોતા પણ કોણ છે? આ ગ્રંથના રચયિતા મહામુનિ ત્રિકાળ જ્ઞાની એવા સંત સતાનંદ સ્વામી છે। જો આ ગ્રંથના રચયિતા
अद्वितीय एवा सतानंद स्वामी जेवा महापुरुष होय तो एना ए ग्रंथना वक्ता ने श्रोता ए पण अद्वितीय ज होय। तो ए ग्रंथना वक्ता कोण छे एनो परिचय पण सतानंद स्वामी अहीं आप्यो छे। पुण्यम भुवि कुरुक्षेत्रम वर्षे भवति भारते ब्रह्मर्षिः सुवृतस्तत्र वक्त आसीद हरेर महा। आ सत्संगी जीवन ना मुख्य वक्ता छे जेनु नाम छे सुव्रत मुनि, जेमनो आ भरतखंडनी भूमि मा એમાં પણ પવિત્ર કુરુક્ષેત્ર જન્મભૂમિ છે। બ્રાહ્મણ કુળમાં એમનો જન્મ છે, ઋષિ જેવું એનું જીવન છે, ભગવાનના પરમ ભાગવત એ ભક્ત છે। ભગવાનને ભક્તિ કરતા કરતા વશ કર્યા છે, વસીભૂત થયેલા ભગવાન એ સુવ્રત મુનિ જે કઈ પ્રભુને પૂજાના ઉપચારો અર્પણ કરે, ભગવાન મૂર્તિ દ્વારા પ્રગટ થઈને ભક્તિને આધીન થઈને પૂજાના ઉપચારોને ગ્રહણ કરે છે। આ સુવ્રત મુનિ ત્રણેય કાળનું જાણે છે, ભૂતકાળમાં શું થઈ ગયું સ્વયં પોતે જોયું નથી છતાંય પણ, સાંભળ્યું નથી છતાંય પણ એ જાણી શકે છે, ભવિષ્યમાં શું થશે એ પણ આ મહાપુરુષ જાણે છે। અત્યારે વર્તમાન સમયે ભારત દેશમાં કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે અહીંયા બેઠા કહી શકે, આખા બ્રહ્માંડમાં શું થઈ રહ્યું છે એ પણ અહીંયા બેઠા થકા જાણી શકે એવા સમર્થ છે, એવા એ ભગવાનના કૃપા પાત્ર આ સંત। એમાં એ ભગવાન પ્રગટ થઈને અનંત જીવોનું કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હોય અને એ ભગવાનનો પણ ડાયરેક્ટ એને સંબંધ થયેલો છે। પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીને મળેલા છે। જે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી અને ગુરુ કૃપાથી પોતાને જે કંઈ મળ્યું છે એનું વિતરણ કરવા માટે એ સંત એક જગ્યાએ સ્થિર નથી રહ્યા, સદાયને માટે મુમુક્ષુ પુરુષને સાચા સાધુઓ શોધતા જ રહ્યા છે। આજે પણ દયાળુ જેના દિલમાં દયા છે, જીવો ભગવાન સન્મુખ થાય એવી જેને ચિંતા છે, એવા સંતો આજે પણ બેઠા નથી રહ્યા। મુમુક્ષુ આત્માઓને સંતોષવા માટે કદાચ પોતાનું સ્થાયી સ્થળ છોડવું પડે તો છોડવા તૈયાર છે, ખાવાના પીવાના રહેવાના સુખ સગવડો એને પણ એક બાજુ મૂકીને આજે પણ સંતો દેશ વિદેશ વિચરણ કરે છે। તેમજ આ સુવ્રત મુનિ ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આ લોકમાંથી અંતર્ધાન થયા, ગુરુએ આજ્ઞા આપી અને ગુરુ પણ અંતર્ધાન થયા, એટલે સુવ્રત મુનિ પોતાનો પવિત્ર જન્મક્ષેત્ર કુરુક્ષેત્રનો ત્યાગ કરી નીકળી ગયા છે ગુરુની આજ્ઞાથી। તીર્થનું એક બાનો છે, તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા છે, પણ તીર્થની વિશે મુમુક્ષુ જીવો પવિત્ર આત્માઓ એને ભગવાનની પ્રાપ્તિ કરાવી એવો જ એક ઉદ્દેશ લઈને નીકળ્યા છે। યાત્રા કરતા વૃંદાવન કાશી દ્વારિકા આવા તીર્થોની યાત્રા કરતા કરતા જગન્નાથપુરીમાં પધાર્યા છે। જગન્નાથપુરીમાં જે આજે મહાવિશાળકાય મંદિર જ્યાં જગન્નાથ ભગવાન બિરાજે છે, પાંચ વખત જ્યાં ભગવાનની આરતી દર્શન થાય છે,
पवित्र समुद्र नो किनारो छे, ज्यां पवित्र चक्र तीर्थ रहेलू छे, एवी पवित्र भूमि मां सुवर्त मणि विचरण करता करता त्यां आव्या छे। तीर्थ भूमि मां तीर्थ विधि करेल, भगवान नो दर्शन, तीर्थ पूजा ए बधुं करे छे। त्यां रही भक्तिमय दिवसो पसार करे छे। सुवर्त मुनि शोधी रह्या छे कि आटलामां मुमुक्षु पुरुषो कोई छे। મુમુક્ષુ પુરુષોને શોધતા શોધતા કોઈ મુમુક્ષુ મળે ને તો ભગવાનની વાતો સંભળાવે છે। હૃદયમાં જે ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય છે એની વાતો સંભળાવે છે। સ્વામી ત્યાં રોકાયા છે, ભક્તજનો બન્યો છે એવું। એક અહીંયા બંને મહાપુરુષોનું જે મિલન થવાનું છે એની કથા સતાનંદ સ્વામી લખી છે। ગુજરાતમાં ભાડર ગામ, ભાડરના રાજા પ્રતાપસિંહ, સંસારના ક્રિયા ઘર સંબંધ બધું કરતા હતા, પણ સત્સંગ કરતા કરતા એમને વૈરાગ્ય થયો છે। ઘરની આસક્તિ છૂટી ગઈ છે, આ મનુષ્ય જન્મ મળ્યો છે ખરેખર ભગવત પ્રાપ્તિ માટે જ મળ્યો છે। આવા અનેક સંતો જોયા, પણ પોતાનો કરનારા જાજા જોયા, પણ બીજાનું કરનારા બહુ ઓછા જોયા। અયમ નિજ પરો વેતી, આ મારો આ તારો એવી ભાવના વાળા ઘણા જોવા મળ્યા, પણ સારાય બ્રહ્માંડને પોતાનું કુટુંબ માનીને જીવનારા બહુ ઓછા સંતો જોયા છે। એમાં મમુક્ષુ પુરુષો આગળ ભગવદ્ વાર્તા કરતા એવા સુવર્ત મુનિને જોયા છે। આ પ્રતાપસિંહ રાજા એક ભૂમિ આ જોઈએ છીએ ભગવાનના ધામ સુધી પહોંચાડે એવા, તો બહુ પરીક્ષા કરી છે એમને, કારણ કે શાસ્ત્રનો સારો એવો અભ્યાસ છે એટલે આંધળી દોટ નથી કરી। સુવર્ત મુનિનું જીવન જોયું છે, સવાર અને સાંજ સુધીની સ્વામીની ક્રિયા પણ જોઈ છે, અને સ્વામીનું જીવન જોતા એને નક્કી થયું છે કે આ સંત અદ્ભુત વિભૂતિ છે। સાચા સંતના લક્ષણ શાસ્ત્રમાં બતાવ્યા છે, એવા ને એવા લક્ષણ આ સ્વામીની અંદર જોવા મળે છે। સંપૂર્ણ સાધુતાના ગુણે ભરપૂર હોવા છતાં પણ ક્યારે પોતાના ગૌરવની, પોતાની પ્રશંસાની વાત નહીં, એના મોઢામાં એક જ પ્રશંસા છે ભગવાનની। અને હંમેશા જે પોતાનો પ્રચાર કરે, પોતાના ફોટા સીડીઓ એ દ્વારા પોતાની જે એડવર્ટાઇઝ કરાવે કરે, તો એ સાચા સંતની અધોરાસવાળા ગુણો કહેવાય। આજે સુવર્ત મુનિ તો ચિથરે ઢાંકેલું રતન છે। સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ મર્ધો ગટો ગો સમુપૈતિ નૂનમ
विद्वान कुलीनो न करोति गर्वम् पुणैर्विहीना बहुजल्पयन्ति। हमेशा अधूरो गड़ो छे ई डबक डबक आवाज करे पण पूर्ण भरायेलो गड़ो कोई दिवस आवाज करतो नथी। एम कुड़वान विद्वान होय ई क्यारे पण पोताना गुणनो गर्व करतो नथी। पण गुण विनाना जे विद्वान होय ई बहु जलपयंती बहु बकवाद करे छे। भाई तने आवड़े छे शू, तने खबर शू पड़े, साचू ज्ञान तो अमने, एम पोतानी प्रशंसा करावा माटे छे तो होय गुण थी हीन होय छे। प्रताप सिंह आ सूरत मुनि ની સ્થિતિ જોઈ છે, નક્કી કરી લીધું છે કે આ સંતને સાક્ષાત ભગવાન દર્શન આપતા જ હશે। વળી એ પણ જોયું કે આપતા હશે તો કેવી રીતે આપતા હશે। સ્વામીને એક એક ક્રિયા જોઈ છે। સવારમાં સ્વામી પૂજા કરતા હોય ભક્તિ ભાવ ગર્ભિત હૃદયથી મહારાજની માનસી પૂજા કરતા હોય, ઠાકોરજી આગળ થાળ ધરાવ્યો હોય, મહારાજને પ્રાર્થના કરે, પ્રભુને હાર ધરાવ્યો હોય, પ્રભુને પ્રાર્થના કરે, મહારાજ એ પૂજાના ઉપચારો બધા પ્રગટ થઈને સ્વીકારે છે। આગળ થાળ ધર્યો હોય જોત જોતામાં થાળ ખાલી થતો જોવા મળ્યો છે। નક્કી થઈ ગયું આ મહાપુરુષને સાક્ષાત ભગવાન આધીન છે, લક્ષણોથી સાચા સંત છે એમ ઓળખ્યા છે। માણસનો પરિચય ભક્તજનો એ કહેવાથી જ થાય એમ નથી, વેશ વાણી અને વર્તનથી માણસનો પરિચય થઈ શકે છે। એના વેશ ઉપરથી માણસને ઓળખી શકાય કે આ રજોગુણી માણસ છે, આ શોખીન માણસ છે, આ સાદાઈમાં જીવવાવાળો છે, જીવનમાં કરકસરને માનવા વાળો છે, આ ભગવાનનો ભક્ત છે એ વેશ ઉપરથી જ ખ્યાલ આવી જાય। વાણીથી પણ માણસનો ખ્યાલ આવે કે આ સજ્જન માણસ છે કે દુર્જન માણસ છે, ગુણવાન છે કે ગુણ વિનાનો છે એ વાણી ઉપરથી ખ્યાલ આવી જાય। અને વર્તન એ તો કહી જ દે કે ભાઈ તું આટલામાં છે। ઘણીવાર મોઢેથી માણસ પોતાની પ્રશંસા કરતો હોય પણ કહતા હોય પણ કરતા નહીં, મુખ કા બડા લવાર, વાતો એવી સારી સારી કરે, આપણે વાણીમાં મુગ્ધ બની જઈએ પણ પોતા માટે તો કાંઈ પણ કરતો ન હોય। એટલે પ્રતાપસિંહ રાજા સુરત મુનિનું જીવન જોયું છે, નક્કી કર્યું છે આજ સંતને પ્રગટ જો ભગવાન મળ્યા હોય તો એ સંતને શરણે હું જાઉં, આ સંતને જો મારું જીવન સમર્પિત કરી દઉં તો ચોક્કસ આ સંત પ્રગટ ભગવાનને મળાવશે। સ્વામી પાસે પ્રતાપસિંહ રાજા ગયા છે, બે હાથ જોડ્યા છે, વંદના કરી છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે। હે બ્રહ્મન, હે ગુરુદેવ, અન્ય મુમુક્ષુ ઉપર તમે કૃપા કરો તેમ મારા ઉપર પણ અનુગ્રહ કરો। હે ગુરુદેવ, મારા ઉપર એવો અનુગ્રહ કરો, મારા અંતરમાં એક ઈચ્છા એવી છે કે મનુષ્ય જન્મ મળ્યા પછી ભગવાન મળી જાય તો જ મનુષ્ય જન્મ મળ્યો એ સાર્થક છે। જે રીતે હું ભગવાનના દર્શન કરી શકું, ભગવાનની હું સેવા કરી શકું, મારા જીવનને ધન્ય બનાવી શકું એવો મારા ઉપર અનુગ્રહ કરો। હું આ જગતમાંથી અવ્યગ્ર ચિત્તવાળો છું, આ સંસારમાં મને ક્યાંય પણ આસક્તિ નથી। પરિચય આપ્યો છે, ઘરનો મેં ત્યાગ કર્યો છે અને સાચા સંતને મેળવવા માટે હું નીકળ્યો છું। સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, સ્વામી પણ ઓળખી ગયા,
આ કોઈ સામાન્ય જીવ નથી. કહું કોઈ ઊંચી ભૂમિકા વાળો આત્મા છે. સંસારમાં એને વિરક્તિ થઈ છે. મને તો આવા મુમુક્ષુ જીવો જોઈએ છીએ ને એવા મુમુક્ષુ મારી સામે આવ્યા છે. સુરત મુનિ પ્રતાપસિંહને કહ્યું છે કે પ્રતાપસિંહ તું મારી પાસે આવ્યો, થોડું મોડું થયું, વહેલો આવ્યો હતો, આવતાની સાથે તારા બધા જ મનોરથો હું પૂર્ણ કરી દે, પણ જે તું પ્રગટ ભગવાનને મેળવવાની ઈચ્છા રાખી રહ્યો છે એ ભગવાન પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અત્યારે જ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. ઉત્તર કોશળ ભૂમિમાં ધર્મ અને ભક્તિ થકી જન્મ ધારણ કર્યો હતો. પ્રતાપસિંહે પ્રશ્ન કર્યો છે એવી રીતે કેવી રીતે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા, કેવી રીતે મુમુક્ષુ જીવોને મળ્યા અને ભાગ્યશાળી આત્માઓને પોતાના ચરણે સમાવ્યા એનો પરિચય મને આપો. સુરત મુનિએ આવા જ શબ્દોમાં કદાચ પરિચય આપ્યો હશે. આ સુરત મુનિના હૃદયના ભાવોને કદાચ આપણા મા સમાન એવા મુક્તાનંદ સ્વામી એ શબ્દ કંડાર્યા હશે. કેવા શબ્દોમાં એ સહજાનંદ સ્વામીને બિરદાવ્યા છે. આ ભૂમંડળ ઉપર આવીને ભગવાન સ્વામી નારાયણે કઈ રીતે મુમુક્ષુ જીવોને પોતાના ચરણમાં સમાવ્યા. મુક્તાનંદ સ્વામીએ સરસ મજાનું એક કીર્તનનું પદ રચના કરી છે. જોકે સ્વામીએ એવા ચાર પદ રચ્યા છે પણ એક જ પદનો આસ્વાદ. સુખદાયક રે સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી. ભક્તો જ્ઞાન નામ છે જેનો સ્વામી નારાયણ નામ છે જેનો સ્વામી નારાયણ નામ છે જેને ભજને રે પામે પુરુષોત્તમ શ્રી હરી
सुव्रत मुनि प्रताप सिंह राजा ने कहे छे कि हे राजन, जे अत्यारे आ पृथ्वी पर अनंत आत्माओं नो कल्याण करवा माटे भगवान पधार्या, ए साक्षात पुरुषोत्तम नारायण जेनो स्वामी नारायण नाम छे, जे जो भजन करवा थी अनंत आत्माओं भगवान ने पामी गया छे, जे सहजानंद स्वामी एमनो दर्शन जीवात्मानो कार्य सफल बनायुं छे, जेनो स्वामी नारायण नाम छे, जेने भजने पामे भवजड पार, जेना दर्शन थी दुष्कृत टळे, करुणा निधि प्रभु परम उदार, जे भगवान आ हड़ाहड़ कड़ी युग में प्रगट थईने विधकुण में प्रगटीने अनंत नो काम कर्यो छे, कड़ी युग में वातावरण पण खुद भगवान पधार्या त्यारे वातावरण सतयुगी बनाव्युं, टाड्या निधजनना मनथी मदमार, जेने पोतानी शरणागति स्वीकारी पोताना आश्रितोना मनमांथी काम क्रोध आदिक विकारोने टाळी नाख्या अने अखंड भजनमां रत बनाव्या, परिणाम शुं आव्युं? એનો જે જાન રે કીધો આસરો, એનો જે જાન રે કીધો આસરો, હો એનો જે જાન રે કીધો આસરો, એનો જે જને કીધો યાસરો, તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર, કુટુંબ સહિત તરી ગયા, એ કુટુંબમાં એક જણો ભજન કર્યું હોય સજાનંદ સ્વામીનો આશ્રય કરીને સારા એક કુળનો એને ઉદ્ધાર થયો છે. મુક્તાનંદ કહે મહિમા અપાર છે, કરે નિસ્દિન રે નેતિ નિગમ પોકા. જે ભગવાન પ્રતાપસિંહ આ ભૂમંડળ ઉપર પ્રગટ થયા હતા એને વેદો પણ નેતિ નેતિ કહીને વિરામ પામી જાય એ પરમ તત્વ ભગવાન ખુદ અવતારી આ પૃથ્વી પર આવી અનંત જીવોનું કાર્ય કરેલું છે. સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, એ ભગવાન હમણાં જ આ પૃથ્વી પર આવ્યા હતા, પણ એ ભગવાન હવે તો આ લોકમાંથી અંતર્ધાન થયા છે. સુવ્રત મુનિ કહે છે કે એ ભગવાનને, પ્રતાપસિંહ તારા હજી ભાગ્ય એટલે તો અહીંયા સુધી પહોંચી આવ્યો, કોઈ ચિંતા કરીશ નહીં, તારા મનોરથો અરે ભગવાન પોતાના ધામમાં રહ્યા થકા અનંત ભક્તોના સંકલ્પો આજે પણ પૂર્ણ કરે છે, તો તારો સંકલ્પ અધૂરો રહેવા નહીં દે, અને તું મારા સુધી પહોંચ્યો છે એટલે કોઈ ચિંતા કરીશ નહીં. કારણ કે એ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા એને હું સાક્ષાત મળ્યો છું, એના અનુગ્રહ થકી એ મૂર્તિને હું અત્યારે પણ દ્રષ્ટિ આગળ સદાય જોઈ શકું છું, નિહાળી શકું છું. અહો ભાગ્યમ મમ બ્રહ્મન
अद्य मे सफलं जनुः हरेर सकलं चरित्रं त्वां कृपया भक्तुमर्हसि। प्रताप सिंह राजा अखंड भगवान ने धारी रहेला संत मड़वा थी पोताना जीवन ने धन्य भाग्य मान्यु छे। कहे गुरुदेव मारा हो भाग्य छे, तमने मड़तानी साथे मारो जन्म सफल थयो एवो मने अहसास थाय छे। मने कृपा करीने भगवान ना अथेति चरित्र कही संभळावो, आवी मारा उपर कृपा वर्षावो। वाला भक्तो, आवो ज्यारे प्रतापसिंह नो वचन सूरत मुनिए सांभळ्यु छे, सांभळतानी साथे सूरत मुनि एटला आनंद गरकाव थया छे, जेम वाछडाने जोई गाय राजी राजी थई जाय। एवी ज रीते साचा संत ने साचा मुमुक्षु मळे ने त्यारे खूब राजीपो थाय छे। ए मुमुक्षु सदगुरु पासे आवीने निखालस थईने पोतानो हृदय ठालवी नाखे छे અને સમર્પિત થઈ જાય છે ત્યારે સાચા સંતને ખૂબ આનંદ આવે છે। પણ કપટ રાખીને સર્પ જેમ ચંદનના ઝાડવામાં વીટાય, ફોણ જુદી રાખે, એ જ રીતે સંતનો સમાગમ કરે તો સાચા સદગુરુની પ્રસન્નતા ઉતરતી નથી। ગળાની અંદર પાણી ભરવું હોય તો ગળા એ ખુદ નમવું પડે છે। તળાવમાં, સરોવરમાં કે કૂવામાંથી પાણી ભરવું હોય તો ગળાને સ્વયં નમવું પડે છે। જ્યારે નમે છે ત્યારે એની અંદર પાણી ભરાય છે। એ મુમુક્ષુ જીવ સાચા સદગુરુના ચરણમાં નમે છે, નિખાલસ થાય છે, ખાલી થાય છે, ત્યારે જ એ સાચા સદગુરુનો લાભ એ ઉઠાવી શકે છે। સુરત મુનિને ખૂબ ખૂબ આનંદ થયો છે, વાત્સલ્ય ભાવ જાગ્યો છે। હરિગુણ ગાવા એ રાત્રિ દિવસ આ સુરત મુનિનું વર્તન છે, જીવન છે। અને એક આલંબન મળે, કોઈકને સંભળાવવાનું બાનું મળે, આમ તો ઘણીવાર આખો દિવસ કથા કરવાનું મન ન થાય, પણ એક આયોજન આવે, કોઈ મુમુક્ષુ જીવ આવે, સ્વામી બે ભગવાનની વાતો સંભળાવો, ત્યારે સેજે સંભળાવવાનું મન થાય છે। સુરત મુનિ હર્ષ ગેલા બન્યા છે, પ્રેમ આવિર્ભાવમાં આવ્યા છે, ખૂબ આનંદ આવ્યો છે, ઊંડા ઉતરી ગયા છે। માણસ આ સંસારમાં કોઈ એવી વિટામણા આવે ત્યારે વિટામણામાં એવો ઊંડો ઉતરી જાય, એવો ઊંડો ઉતરી જાય, અને એના ટેન્શનમાં ને ટેન્શનમાં હાડ હલી જતું હોય છે। એ મુમુક્ષુ જીવ સદગુરુ પાસે જ્યારે જાય છે ત્યારે સદગુરુ પાત્ર જાણીને એવા આનંદિત થાય છે। એ પણ ભગવાનની મૂર્તિ એમનું સ્મરણ કરી હરિના ગુણ ગાવા માટે એવા મશગુલ બની જાય છે, એટલે સુરત મુનિ ઊંડા ઉતરી ગયા છે, જાગ્યા છે। પ્રથમ ભગવાન સ્વામિનારાયણ એમને સંભાળ્યા છે, મંગલાચરણ કર્યું છે, ગુરુને યાદ કર્યા છે। ભક્તજનો, આ સત્સંગી જીવનની કથા એનો એવો ક્રમ જો આપણે સમજીને જો જાણીએ તો એ ક્રમ મને તમને કંઈક શીખવાડી જાય એવો છે। કોઈ પણ કાર્યનો આદર કરો ત્યારે આદર પહેલાં શું કરવું જોઈએ એ શીખવાડશે। પહેલા ઈષ્ટદેવ ભગવાન અને પછી જેની સાથે આત્મા જોડ્યો હોય ને, આપણા જીવનના માર્ગદર્શક કોઈક સંત હોય એને જરૂર સંભાળવા। અહીંયા સુરત મુનિએ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કર્યું છે। સતતમ નિજપૂર્તિ ચિંતકાનામ અધિકે શ્વેત મનોહર પ્રકાશે હૃદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ। હે ભગવાન સ્વામિનારાયણ, તમારો સ્વભાવ કેવો દયાળુ છે! જે ભક્તો સતત તમારું ચિંતન કરે છે, સતત તમારી મૂર્તિનું ચિંતન કરતા એવા ભક્તજનોના હૃદયમાં તમે કૃપા કરીને મનોહર શ્વેત પ્રકાશ પાથરી દો છો, અને એ શ્વેત પ્રકાશમાં તમારું રમણીય દિવ્ય
એવું સ્વરૂપ તેમનું તમે દર્શન કરાવો છો. એવા હે કૃપાળુ, ક્યાં જીવ અને ક્યાં જગદીશ, ક્યાં કીડી અને ક્યાં કુંજર, એનો મેળાપ પડી ભગવાનની કરુણા વગર ભક્તજનો શક્ય નથી. ભગવાન એવા દયાળુ છે કે એક જીવ માટે થઈને પૂરતું ધ્યાન આપે. હો નિષ્કુળાનંદ સ્વામીએ જ્યારે ભક્તિનિધિ ગ્રંથ એની અંદર બહુ સરસ વાત કરી છે કે ભગવાન જેમ ધ્રુવ માંકડી છે, ગમે ગેમ ચક્કર ફરવી ફેરવીને મૂકો ના તો એનો કાંટો ઉત્તર દિશા સન્મુખ ફરીને આવીને સ્થિર થાય છે, એમ ભગવાનનો ભક્ત, ભક્ત ગમે ત્યાં ગયો હોય પણ ભગવાન તો ભક્ત સામે સતત જોતા જ રહ્યા છે, એની સંભાળ રાખતા જ રહ્યા છે. એવા એ ભગવાન દયાળુ સતત પોતાના ભક્તની સંભાળ રાખે, કે જે ભક્તો સતત ભગવાનની સંભાળ રાખે એની હો, જેટલી વાર પૂજા કરે એટલી વાર માળા અને માનસી પૂજા થાય, એમાંય પાછા બીજું સંભાળવાનું ભેગું રાખે. પાછું માનસી પૂજા થતી હોય ને ક્યાંય પહોંચી ગયો હોય, ઠાકોરજી અહીંયા ભીને કપડે ઠરી ગયા હોય, હે, પણ અહીંયા એમ કીધું કે સતતમ નિજ મૂર્તિ ચિંતકા નામ, એક એક ક્રિયા ભગવાનની આજ્ઞાથી કરતો હોય, અખંડ હરિનું સ્મરણ કરતો હોય, એવા ભક્તના હૃદયમાં ભગવાન રમણીય તેજ એનું દર્શન કરાવે અને એ તેજની અંદર પોતાની મૂર્તિનું રમણીય સ્વરૂપનું દર્શન કરાવે છે. એવા હે ભગવાન સ્વામિનારાયણ, હું તમને નમસ્કાર કરું છું, વંદન કરું છું. કેટલું સરસ મંગલાચરણ આ સુરત મુનિએ કર્યું છે અને ઈષ્ટદેવને સંભાળ્યા પછી ગુરુને સંભાળ્યા છે. વૈરાગ્ય વેગ પરિહાત સમેન્દ્રિયાર્થમ વિષ્ણુ પ્રસાદ સમિતાખિલ યોગ સિદ્ધિમ કૃષ્ણાંગ્ર્યુપાસન બલાત દૃઢાત્મનિષ્ઠમ તમ વિષ્ણુદત્ત તનયમ શરણ્યમ નમામિ. હે ગુરુદેવ, વૈરાગ્યના વેગથી અલૌકિક ઇન્દ્રિયોનો વ્યવહાર જેમને છોડી દીધો છે, પરિણામે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે. ઇન્દ્રિયોનો વ્યવહાર ભગવાનમાં જોડવાથી ભગવાનની પ્રાપ્ત થઈ છે અને ભગવાનની પ્રસન્નતાથી જેને યોગ સિદ્ધ કરેલો છે. ઉપાસનાના બળથી, ભગવાન ઈષ્ટદેવની ઉપાસનાના બળથી જેને આત્મનિષ્ઠા દ્રઢ કરી છે, એવા વિષ્ણુ દત્તના પુત્ર મારા ગુરુ સતાનંદ સ્વામી, હું તમારે શરણે છું, હું તમને નમસ્કાર કરું છું. ભગવાન સ્વામિનારાયણના કૃપાપાત્ર બનીને સર્વજ્ઞતાને પ્રાપ્ત કરી અને એ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી જેમણે આ મહાગ્રંથ સત્સંગી જીવન શાસ્ત્ર તેની રચના કરી અને રચના કર્યા બાદ એમને મૂકી દીધું એમ નહીં, જેમ શ્રીમદ ભાગવત જેવી પરમ સંહિતાનું રચન કર્યા પછી વ્યાસજીએ પોતાના દીકરા એવા સુખદેવજીને ભણાવ્યું, એ જ રીતે હે ગુરુદેવ, ભગવાન સ્વામિનારાયણની પ્રસન્નતાથી સરસ મજાનું આ શાસ્ત્રની રચના કર્યા પછી અમારા જેવા શિષ્યોને તમે આ સત્સંગી જીવન શબ્દે શબ્દ, શ્લોકે શ્લોક, અધ્યાય અધ્યાય ભણાવીને અમને તૈયાર કર્યા, ભગવાનમાં જોડ્યા. હે ગુરુદેવ, તમે પણ અમારા ઉપર બહુ મોટી કૃપા કરી છે. હું તમને આ ગ્રંથની કથા કહેવા જતાં તમને હું નમસ્કાર કરું છું. મારા હૃદયમાં સ્થાન તમારું છે, મારા ઉપર હંમેશા કૃપા વરસાવતા રહેજો. આવી રીતે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને પોતાના ગુરુ સતાનંદ સ્વામી એમને સંભાળ્યા છે સુરત મુનિએ. સુરત મુનિ હવે પ્રતાપસિંહને કહે છે કે હે પ્રતાપસિંહ, તમે બહુ સારું પૂછ્યું છે, તમે ભગવાનના આશ્રિત બનવા માટે આવ્યા છો, ભગવાનને સમર્પિત થવા માટે આવ્યા છો અને એમાંય ભગવાનના ગુણગાન સાંભળવાની તમે ઈચ્છા ધરાવો છો, તો જેવી તમને સાંભળવાની તમન્ના છે તેવી જ મને સંભળાવવાની તમન્ના છે. કદાચ વક્તા તૈયાર હોય ને જો શ્રોતા તૈયાર નથી હોતો તો વક્તાની તૈયારી શ્રોતાને કામ નથી લાગતી અને શ્રોતાની તૈયારી હોય ને જો વક્તાની તૈયારી ન હોય તો પણ નથી થતું. લોખંડના બંને છેડા સેમ ડિગ્રીમાં તપેલા હોય તો જ એનો સાંધો લગાવી શકાય છે.
એજ રીતે આજે સુવ્રતમુનિ પ્રતાપસિંહને કહે છે કે હે પ્રતાપસિંહ, તને ભગવાનના ચરિત્રો સાંભળવાની ઈચ્છા છે, મને સંભળાવવાની ઈચ્છા છે. હરિયસ કેવા હરખ્યો છે હૈયું, કયા વિના જાતો નથી રહ્યું. હવે મારા હૃદયમાં તો એવી ઈચ્છા છે કે ભગવાનના ચરિત્ર હમણાં તને સંભળાવું. હવે ભગવાનના ચરિત્ર ગાયા વિના, સંભળાવ્યા વિના મારાથી પણ રહેવાતું નથી. અને ભક્તજનો, ભગવાનના મહાન ભક્તો હોય ને, સતત ભગવાનના સંબંધવાળા શાસ્ત્રો ભજન એમાં જોડાયેલા જ હોય છે. સુવ્રતમુનિ પ્રતાપસિંહને કહે છે કે હે પ્રતાપસિંહ, એ પ્રગટ ભગવાનના ચરિત્રો મારા ગુરુ સદાનંદ સ્વામીએ જે સત્સંગી જીવન ગ્રંથ રૂપે ગૂંથ્યા છે, તો એ ગ્રંથના માધ્યમથી હું તમને કથા સંભળાવીશ. એ મારા ગુરુ સદાનંદ સ્વામી અદ્ભુત ગ્રંથ રચ્યો છે, ભગવાન સ્વામિનારાયણના અથેતી ચરિત્ર એમાં સંસ્કૃત ભાષામાં એ રચ્યા છે. એ હું તમને સંભળાવીશ. જ્યાં ગુરુનું નામ સદાનંદ સ્વામી બોલ્યા, ગ્રંથની રચનાની વાત થઈ, ત્યારે પ્રતાપસિંહને તરત જ પ્રશ્ન થયો છે. ચાર પ્રશ્ન પૂછ્યા છે, બહુ સરસ પ્રશ્ન પૂછ્યા છે. શું પ્રશ્ન છે? શ્લોકમાં એ પ્રશ્ન પૂછ્યા છે. શ્લોકના ચાર પાદ હોય, ચારે પાદમાં એક એક પાદે એક એક પ્રશ્ન છે. કો સૌ સતાનંદ મુનિ ક્વ જાત કસ્ય વાસુત. કો સૌ સતાનંદ મુનિ ક્વ જાત કસ્ય વાસુત. કો સૌ સતાનંદ મુનિ ક્વ જાત કસ્ય વાસુત. કથમ ચાપ્રિણયદ વિષ્ણુ વેદં વ્યરચયસ ચ. કથમ ચાપ્રિણય વિષ્ણુ વેદં વ્યરચયસ ચ. કથમ ચાપ્રિણયદ વિષ્ણુ વેદં વ્યરચયસ ચ. કથમ ચાપ્રિણયદ વિષ્ણુ વેદં વ્યરચયસ ચ. કો સૌ સતાનંદ મુનિ ક્વ જાત કસ્ય વાસુત. કો સૌ સતાનંદ મુનિ વાસુત. ચાર પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે કે હે ગુરુદેવ, તમારા જે ગુરુ, તમારી આવડી મહાભૂમિકા, તો તમારા ગુરુ કેવા હશે? એ સતાનંદ મુનિ કોણ, એ પરિચય આપો. એ સતાનંદ મુનિનો જન્મ ક્યાં થયો? એ સતાનંદ મુનિનો કોના દીકરા હતા? એ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને કેવી રીતે રાજી કર્યા? આ શાસ્ત્રની રચના ક્યાં કેવી રીતે કરી? આવી રીતના પ્રશ્ન પ્રતાપસિંહ રાજાએ સુવ્રતમુનિને પૂછ્યા છે. એટલે સુવ્રતમુનિ હવે પોતાના ગુરુનો પરિચય આપે છે. અસ્તિ પો ભૂમિ તલે પુણ્યા નગરી મિથિલા નૃપ તસ્યામ અભૂત દ્વિજવરો વિષ્ણુદત્તશ્ચ ધાર્મિકઃ. સુવ્રત અને પ્રતાપસિંહનો સુંદર સંવાદ શરૂ થયો છે. ત્યારે પહેલા જ પ્રશ્ન પૂછાયા અને હવે ઉત્તર રૂપે સુવ્રતમુનિ કહે છે
आ पवित्र भूमि एमा पवित्र मिथिला नगरी एमा अति धार्मिक विष्णु दत्त एमना ए दीकरा हता जेनु नाम सतानंद राखवामां आव्युं जे बाळ ब्रह्मचारी छे नैतिक व्रतनी अंदर रहेला छे वेद शास्त्र ने सारी रीते जाणनारा छे पंचरात्र शास्त्रना अर्थ जाणवामां बहु कोविद छे विषयमां ए विरक्त हता नानी उमरमां ज भक्तिपूर्ण जीवन होवाना कारणथी श्रीमद भागवत नो पंचम स्कंद ने दसम स्कंद वांचता तेना अर्थ ने विचारता नक्की थयुं के आ पृथ्वी पर हिमालय आवेलो छे अने हिमालय नी अंदर बद्रिक आश्रम नामनो एक आश्रम छे अने आ वरतखंड वासीओ माते उपास्य देव नरनारायण देव त्यां प्रत्यक्ष प्रगट बिराजे छे एवं भागवत माथी जाणवा ज्यारे मळ्युं छे त्यारे एक वक्त नक्की कर्युं छे के मने भगवानी कृपा थी मनुष्य जन्म मळ्यो छे तो मारे ए हिमालयनी यात्रा करता बद्रिक आश्रम आश्रम शोधी भगवान नरनारायण देवना दर्शन करूं एवी ज्यारे तमन्ना थई छे आम करता एक वक्त यात्राळु संघ एवी ज यात्रा करवा माटे निकळेलो अने संघनी साथे ए सतानंद स्वामी हिमालयनी यात्रा करता करता पवित्र दिवसे त्यां पहोंच्या छे अखात्रिजनो दिवस छे जे दिवसे दर्शन खुला थाय छे त्यां जई तीर्थविधि कर्यो छे स्नान कर्युं छे भगवानना दर्शन कर्या छे पोतानो नित्यक्रम करी एकांतमां बेसीने ध्यान करवा लाग्या छे ध्यान तो करवा लाग्या भगवानना एमने दर्शन थया छे પણ પ્રગટ ભગવાનના દર્શન કરવાની અને ઈચ્છા સંઘના લોકો ત્યાંની યાત્રા પૂર્ણ થઈ એટલે જવા માટેની તૈયારી કરી આ સતાનંદજીને કહ્યું છે કે ચાલો ત્યારે એમ કીધું છે કે આ ભૂમિકા અહીંયા રહેવા જેવી છે સેવવા જેવી છે ભક્તજનો હિમાલયનો પ્રાંત જ્યાં મોટા મોટા યોગીઓ તપશ્ચર્યા કરી છે ભગવાનને પ્રાપ્ત કર્યા છે એ ભૂમિના અવયવશ એવા છે કે તમે ત્યાં જાઓ તમારું મન પણ સ્થિર થઈ જાય તમારો ઘર સંસાર ગામ દેશ ભૂલાઈ જાય એવી એ ભૂમિકા છે સદાનંદની આ પવિત્ર ભૂમિ બહુ પસંદ આવી છે ત્યાં રોકાવાનું મન કર્યું છે યાત્રિકોને કહ્યું છે કે હું તમારી સાથે નહીં આવું પરંતુ તમે જાઓ તમારી યાત્રા આગળ વધારો હું અહીંયા રોકાઈશ સદાનંદ સ્વામી ત્યાં રોકાયા છે ફળ ફૂલનો આહાર કરે છે ક્યારેક પાણીથી નિભાવ કરે છે ક્યારેક ઉપવાસ કરે છે આમ દિવસ પછી દિવસ વ્યતીત કરતા મહિનાઓ વીતવા લાગ્યા અને આમ કરતા છ એક મહિનાનો સમય જ્યારે પૂર્ણ થવા આવ્યો છે આમ કરતા પ્રબોધન એકાદશી આવી છે ચાતુર્માસની અંતિમ એકાદશી રાત્રિના સમયે જાગરણ કર્યું છે અને જાગરણ કરતા કરતા ભગવાન નારાયણના દર્શન થયા છે ભગવાનની પ્રાર્થના કરી છે પ્રાર્થના કરીને મૌન રહ્યા છે ભગવાન પ્રસન્ન થઈને કહ્યું છે પ્રીતોસ્મિ તે મદવરમ ઇપ્સિતમ ત્વમ વૃણીસ્વ વર્ણિન હે વર્ણિરાજ તમારી આરાધનાથી હું ખૂબ રાજી થયો છું મારી પાસેથી જે કંઈ જોઈએ માગી લ્યો હું તમારા સર્વે મનોરથોને પૂર્ણ કરીશ મનોરથો પૂર્ણ કરી સામ જ્યારે ભગવાન પ્રતિજ્ઞાબદ્ધ થયા છે ત્યારે સતાનંદ સ્વામી રાજી થયા કે ભગવાન જેવા ભગવાન પ્રગટ થઈને મને માગવાનું કહેતા હોય તો મારે માગી જ લેવો જોઈએ આવો મોકો વારે વારે મળતો નથી પણ સતાનંદ સ્વામીનું માગવું મારા અને તમારા જેવું નહીં હોય નક્કી વાત છે આપણું માગવું કેવું દીકરાનો જન્મ નથી હોતો ભગવાન પાસે એવું જ માગી લે કે આ મેળ કરી દેજો અને અમને શિષ્ય ન મળ્યો તો એ માંગણી મૂકી ગયા એકાદ હોય તો ઠીક સંસારી જીવને આ સંસાર જીવવામાં જે કઈ મદદકાર છે એની અપેક્ષા હંમેશા રહેતી જ હોય છે
આજે સતાનંદ સ્વામી ઉપર ભગવાન પ્રસન્ન થયા છે. યદિ પ્રસન્નોસિ વિભો વરો દેયશ્ચ મે તદા, યદિ પ્રસન્નોસિ વિભો વરો દેયશ્ચ મે તદા, યદિ પ્રસન્નોસિ વિભો વરો દેયશ્ચ મે તદા, યદિ પ્રસન્નોસિ વિભો વરો દેયશ્ચ મે તદા. ઐરક્ષ માં સ્વાંતિ કે નિત્ય, ઐરક્ષ માં સ્વાંતિ કે નિત્યમ, રક્ષ માં સ્વાંતિ કે નિત્યમ, રક્ષ માં સ્વાંતિ કે નિત્યમ, દેહિ સેવાં ત્વમાત્મન, દેહિ સેવાં ત્વમાત્મન, યદિ પ્રસન્નોસિ વિભો વરો દેયશ્ચ મે તદા, યદિ પ્રસન્નોસિ વિભો વરો દેયશ્ચ મે તદા. ભગવાન કહે છે કે હે સતાનંદજી, તમારા ઉપર હું પ્રસન્ન થયો છું, તમારે જે કંઈ ઈચ્છિત વરદાન હોય તે માગો. અને તે વખતે સતાનંદ સ્વામી કહે છે કે હે પ્રભુ, તમે જો મારા ઉપર રાજી થયા હો અને હું જો વરદાન દેવા લાયક હોઉં તો પ્રભુ, મારું પહેલું વરદાન એ છે કે મને તમારી સેવામાં રાખી લો. મારે બીજી કોઈ ઈચ્છા નથી, મને તમારી સેવામાં રાખો. શું કરશો મારી સાથે રહીને? પ્રભુ, મને તમારા ગુણગાન ગાવાની ઈચ્છા છે. પ્રભુ, હું આ સંસારથી વિરક્ત છું, મને બીજું કાંઈ જોઈતું નથી, અખંડ તમારા ગુણગાન ગાયા કરું એ જ મારા અંતરમાં ઈચ્છા છે. ભક્તજનો, આવી પ્રાર્થનાઓ ભક્તો બહુ જુજજ ગાય છે. નારદજી જ્યારે ભગવાનના ધામમાં ગયેલા, ભગવાન પાસે એવું જ માગેલું કે પ્રભુ, હંમેશા તમારા ગુણગાન ગાતો રહું. ભગવાન રાજી થયા. નારદજીને એક ગાન કરવા માટે એક વીણા આપેલી. એ જ રીતે ભગવાન નારાયણ કહે છે કે હે સતાનંદજી, તમારી ઈચ્છા હોય તો હું તમને વરદાન આપું છું, હું તમને મારી સાથે રાખીશ, તમે મારા ગુણગાન ગાશો. ભગવાન કહે છે કે તમારો સારો નિશ્ચય જાણીને હું રાજી થયો છું, પણ એ મનોરથો તમારા અહીંયા પૂરા નહીં થાય. એ મનોરથો તમારા હું અત્યારે ભૂમંડળમાં, પશ્ચિમ પંચાળ દેશ, ગઢપુર પ્રાંતમાં હું પ્રગટ મનુષ્યાકૃતિ રૂપે વિચરું છું. ત્યાં તમે જશો એટલે તમારા મનોરથોને ત્યાં હું પૂર્ણ કરીશ. મદીય ગૌણ ગાણે છા વર્તતે તવ રુદ્યત, મદીય ગુણ ગાણે છા વર્તતે તવ રુદ્યત, હે મદીય ગુણ ગાણે છા વર્તતે તવ રુદ્યત, મદીય ગાને છા વર્તતે તવ રુદ્યત, હે તાસ્યમે ત્વં ચરિત્રાણાં, તાસ્યમે તવ ચરિત્રાણાં, તાસ્યમે ત્વં ચરિત્રાણાં, તાસ્યમે ત્વં ચરિત્રાણાં, ગ્રંથકર્તા ભવિષ્યતિ, કર
कर्ता भविष्यति ग्रंथ कर्ता भविष्यति ग्रंथ कर्ता भविष्यति। भगवान कहे छे के हे सतानंद स्वामी तमने मारा गुणगान गावानी इच्छा हृदय नी अंदर वर्ते छे तो इच्छा ने पूर्ण करवा माटे हूँ तमने कहूँ छु के पृथ्वी लोक नी अंदर हूँ मनुष्याकृति रूपे विचरण करू छु नवा नवा चरित्र करू छु ते माध्यम थी तमने चरित्र नु गान करवा माटे तमने ग्रंथ करता तमे थसो मारा चरित्र थी भरपूर एवा ग्रंथ नी रचना करनारा थसो। आवुं ज्यारे वरदान मळ्युं छे सतानंद स्वामी खूब खूब राजी थया छे भगवान अंतरधान थया एटले सतानंद स्वामी विचार कर्यो मारी साधना अहींया पूर्ण थाय छे पारणा कर्या छे। आ बाजु मनमां विचार कर्यो के भगवाने कीधुं ए रीते गुजरात प्रांतमां पश्चिम पंचाड़ देश त्यां भगवान बिराजे छे तपास करता करता त्यांथी रवाना थता 2 महीने अमदावाद आव्या छे। अमदावादमां ब्राह्मणोने पूछवामां आव्युं छे त्यारे एम कीधुं छे के अत्यारे एक प्रगट भगवान बिराजे छे ने एमणे मोटो यज्ञ कर्यो छे डभाणनी अंदर अने ए उत्सवनी अंदर ब्राह्मणोने खास खास आमंत्रण आपवामां आव्युं छे એટલે અમે બધા જઈએ છીએ ત્યાં જો તમને ચાલવું હોય તો અમારી સાથે ચાલો અને તે વખતે સદાનંદજી સાથે ગયા છે અને જ્યાં ભગવાન સ્વામિનારાયણ ઊંચા સિંહાસન ઉપર બેઠેલા હતા હજારો ભક્તો ઉત્સવમાં આવેલા અને એમણે ભગવાન સ્વામિનારાયણ દર્શન આપતા હતા દર્શનનું દાન આપીને સુખ્યા કરતા હતા અને એમાં સતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા ભાવ સમાધિમાં ડૂબી ગયા છે ખૂબ આનંદ આવ્યો જે ભગવાન નારાયણનું દર્શન કર્યું હતું એવું જ અદ્ભુત દિવ્ય દર્શન પામીને ખૂબ રાજી થયા છે તિકાળ જ્ઞાન થયું છે પોતાનું પણ જ્ઞાન થયું છે કે હું પૂર્વમાં મૈત્રી ઋષિ હતો એવું પણ જ્ઞાન થયું છે ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો ત્યારથી માંડીને અત્યાર પર્યંતના જે ગુણ અને ભગવાનના ચરિત્રો એનું પણ વિજ્ઞાન થયું છે જ્ઞાન થયું છે ભગવાન શ્રીજી મહારાજની પાસે જ્યારે આવ્યા છે મહારાજના દર્શન કરીને પોતાની ધન્યતા અનુભવી છે મહારાજને ફરીથી અહીંયા આવીને પ્રાર્થના કરી છે ભગવાને પ્રાર્થનાને સ્વીકારી છે અને કહ્યું છે કે અત્યારે આ ડવાણનો ઉત્સવ પૂર્ણ થાય એટલે આપણે પછી ગઢપુરમાં ચાલશું અને ગઢપુરમાં તમે આવો અને મારી નિશ્રામાં મારા ચરિત્ર ભરપૂર એવા ગ્રંથની રચના કરજો આવી વાત કરીને શ્રીજી મહારાજે દીક્ષા આપી છે યોગ્ય નામ જાણીને એ જ નામ રાખવામાં આવ્યું છે સતાનંદ યજ્ઞ પૂરો થયો છે ગઢપુરમાં આવ્યા છે આજ્ઞા આપી છે આ સ્થળે બેસીને ગ્રંથની રચના કરો અને સ્વામીનો ઉતારો તે જગ્યાએ સ્વામી જ્યાં બેઠા સંકલ્પ લીધો મહારાજને સંભાળ્યા તરત જ સ્વામીને હૃદય સપાટીમાં ભગવાનના પ્રાગટ્યથી અંતર્ધાન લીલા સુધીના કેટલા હજી ચરિત્ર કરવાના બાકી છે એ બધા ચરિત્રો પણ સ્વામીની હૃદય સપાટીમાં દેખાવા લાગ્યા જેમ ટીવીની સ્ક્રીન ઉપર એક પછી એક ચિત્ર બદલાતા જાય એ જ રીતે મહારાજના એક એક ચરિત્ર સ્વામીને હૃદય સપાટીમાં સ્ફુર્યા છે સ્વામીએ ગ્રંથની સુંદર રચના કરેલી છે આવી રીતે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન મારા ગુરુની ઉપર ભગવાનની કૃપા ગુરુનું પ્રાગટ્ય એમનો વિચરણ પ્રભુની પ્રસન્નતા જે કાંઈ તમે સ્વામીના જીવન ચરિત્ર વિશે પૂછતા હતા મેં તમને ગુરુ મહારાજનું ચરિત્ર કહી સંભળાવ્યું છે હવે સુરતમુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન તમને હું ભગવાન સ્વામિનારાયણના
ચરિત્ર તેમની કથા સંભળાવીશ, તેમાં એ પૂર્વ ભૂમિકાની કથા તમને સંભળાવીશ. ભારતની ભૂમિમાં એક અદ્ભુત ઘટના ઘટવાની છે કે જેમ ભાગવતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અંતર્ધાન લીલા જ્યારે વિસ્તારી રહ્યા હતા તે વખતે ઉદ્ધવજીને પોતાની નજીકમાં બોલાવ્યા છે, જ્ઞાન આપ્યું છે, જ્ઞાનના આચાર્ય બનાવીને એવી આજ્ઞા આપી કે આ જ્ઞાનનું રક્ષણ કરજો અને તમે બદ્રિકાશ્રમમાં હું નરનારાયણ રૂપે ત્યાં રહું છું ત્યાં તમે રહેજો. ફરીથી આ પૃથ્વી ઉપર આપણે ધર્મની સ્થાપના કરવા, અધર્મને હટાવવા માટે ફરી આવવાનું થશે. તમે ભૂમંડળ ઉપર આવજો અને પડ તમારે જગાવવાનું છે, ડુગડુગી તમારે વગાડવાની છે, ખેલ કરવા માટે અમે પાછળથી આવીશું. આવી રીતે શ્રીમદ ભાગવતમાં ભગવાને ઉદ્ધવજીને આજ્ઞા આપેલી અને સત્સંગી જીવનમાં પણ આ જ કથા, આમ ભાગવત અને સત્સંગી જીવનની કથા બરાબર ફિટ થાય છે. ઉદ્ધવજી આવ્યા છે બદ્રિક આશ્રમની અંદર ભગવાનની આજ્ઞાથી ત્યાં રહેવા લાગ્યા છે. આ બાજુ સુરતમુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, પવિત્ર ભારતની ભૂમિમાં ઉત્તર દિશામાં એક સુંદર મજાનો હિમાલય પર્વત આવેલું છે, મહાનગાધિરાજ, જેની શિખરો ઉપર અનેક દેવતાઓના વિવિધ સ્થાનો કલ્પાયેલા છે. જે હિમાલય પર્વત અધ્યાત્મની પ્રેરણાને આપનારો છે, જે હિમાલયના આશ્રય મોટા મોટા મહર્ષિઓ સાધનાઓ સાધી રહ્યા છે, કોઈ સાધનાઓને સિદ્ધ કરી રહ્યા છે, કોઈ સાધનાની શરૂઆત કરી રહ્યા છે, જે હિમાલયમાંથી ત્રણ માર્ગવાળી સાત ધારાવાળી ગંગા ભાગીરથી નદી વહી રહી છે, જે હિમાલયમાં બદ્રિક આશ્રમ નામનું એક પવિત્ર વન આવેલું છે, જે આશ્રમની અંદર ભગવાન નરનારાયણ ઋષિનો આશ્રમ છે, એ આશ્રમ એવો દિવ્ય હતો કે જાણે સાક્ષાત અક્ષરધામ આ પૃથ્વી ઉપર ઉતરી આવ્યું હોય એવી અક્ષરધામની યાદી કરાવે એવો એક સુંદર મજાનો પવિત્ર આશ્રમ. અને એ આશ્રમની અંદર બોરડી જેવું રૂપ ધારણ કરવું હોય, નાનું યા મોટું, જેવા નીચે બેસનારા એવી જ રીતે નાનું મોટું રૂપ ધારણ કરે એવી દેવતાઈ ત્યાં વિશાળા બોરડી છે. એની અંદર બોર પણ એવડા વડા મોટા કે જાણે ઋષિ મુનિઓના તુંબડા લટકતા હોય એવું એ દ્રશ્ય બોરડીને જોતા દેખાતું હતું. એ આશ્રમના આશ્રયે અનેક ઋષિઓ નારાયણના ધ્યાનમાં મગ્ન રહેતા હતા. કોઈ પદ્માસન વાળીને, કોઈ સિદ્ધાસન વાળીને, કોઈ ગોરખાસન વાળીને એ ભગવાનના ધ્યાનમાં દિવસોને પસાર કરી રહ્યા હતા. કેટલાક ઋષિ મુનિઓ કેવળ પાણીનું જ પાન કરે, કોઈ સૂર્યની કિરણોથી દિવસનો નિભાવ કરે છે, કોઈ પાણીના પરપોટા ફેણથી એ પોતાના જીવનને પસાર કરે છે. આવી રીતે ભગવાનને રાજી કરવા માટે અનેક ઋષિઓ તપશ્ચર્યા કરે છે. પવિત્ર વાતાવરણ છે અને એ પવિત્ર વાતાવરણની અસર પશુઓ અને પક્ષીઓ પર પણ થઈ છે. ભક્તજનો, ભજન કરનારો કોઈ ભગવાનનો ભક્ત, સાધક, સંત કે સંસારી હોય અને જ્યાં અખંડ ભગવાન નિવાસ કરીને રહ્યા હોય એ ભૂમિનું વાતાવરણ આખું દિવ્ય બની જતું હોય છે. ઘણીવાર વાતાવરણ વ્યક્તિને બનાવતું હોય છે, ક્યારેક વાતાવરણને વ્યક્તિ બનાવતી હોય છે. વ્યક્તિ લઈને વાતાવરણ દિવ્ય બનતું હોય છે, ક્યારેક દિવ્ય વાતાવરણ વ્યક્તિને બનાવતું હોય છે. મહારાજે વચનામૃતમાં કીધું કે જેમ દારૂના શીશા પડ્યા હોય, પીવાતા હોય, વેશ્યાઓ થઈ થઈ કાર કરી રહી હોય, વિશેષ બંદી ગીતો ગવાતા હોય, ગમે એવો ભગવાનનો ભક્ત ત્યાં જાય ત્યાં એનું મન બદલાઈ જાય છે. અને જ્યાં બાદળ ફાટેલ ખોદડીવાળા પરમહંસોની સભા ભરાઈને બેઠી હોય, ભગવાનના સંબંધવાળી ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાતો થતી હોય,
ત્યાં કોઈ પાપી જીવ જાય તો એનું મન પણ બીજી રીતનું થઈ જાય છે. એટલે પાપી જીવ સારા વાતાવરણમાં આવે તો એ પાપથી દૂર થઈને એ વાતાવરણમાં ભળી જાય છે. અને ગમે એવો ભગવાનનો ભક્ત હોય, દારૂ પીએ તો એને દારૂ ચડે હો, વાતાવરણ જુએ તો વાતાવરણમાં એ પણ વિકૃત બની જાય. ઘણીવાર આપણે અત્યારે પણ જોવા મળતું હોય છે કે દેશમાં રહેતો હોય ત્યારે સદાચારી જીવન જીવતો હોય, નિર્વ્યસની જીવન જીવતો હોય, સત્સંગમય જીવન જીવતો હોય, નિયમ સંયમ ખાવા પીવાના વિવેક વ્યવસ્થિત હોય, પણ વિદેશમાં ગયો, નબળાની સોબત થઈ તો ધીરે ધીરે બધા પોતાના સંયમ છૂટી જાય, પોતાના નિત્ય નિયમ છૂટી જાય, પોતાનો સદાચાર, બોલવાનો વિવેક, ખાવા પીવાનો વિવેક બધો ટળી જાય. પણ ઘણાના અહીંયા નબળા જીવન હોય, વિદેશમાં જાય, સારો યોગ મળી જાય, સારો સંગ મળી જાય, જીવન મહાન બની જાય છે. એટલા જ માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં ખાસ કીધું છે ભક્તો કે સંગની શુદ્ધિ રાખજો અને બુદ્ધિમાં નિર્દોષતા રાખજો. આ બદ્રિકાશ્રમનું વાતાવરણ દુષ્ટ સ્વભાવના એવા પ્રાણીઓ પર પણ પડ્યું છે. સિંહ અને મૃગનો કોઈ દિવસ સાથે રમી ન શકે તો ત્યાં એવું દૃશ્ય દેખાતું હતું કે સિંહ અને મૃગલા સાથે વિહાર કરે છે. સાપ અને નોળિયા મિત્રાચારીથી ત્યાં રહે છે. ઉંદર અને બિલાડી ત્યાં પણ વૈરભાવથી રહિત થઈને ત્યાં જીવે છે. જાણે એ પશુ હોય કે પક્ષી હોય, પોતપોતાની જાતિમાં જે વૈરવૃત્તિ હોય એ વૈરવૃત્તિ ભૂલાઈ ગઈ છે. ભગવાન નારાયણનું દર્શન થાય, ઋષિ મુનિઓનું દર્શન થાય, ત્યાંની બધાની સ્થિતિ જોઈને એમ થઈ જાય કે આ બધા કરે ને એમ આપણે કરીએ. ઋષિ મુનિઓ ધ્યાન કરતા હોય ને, મૃગલાના બચ્ચા બાજુમાં આવીને એ પણ સામે, જેમ ઋષિ મુનિઓ આંખ બંધ કરીને બેસી ગયા હોય ને એ જ રીતે આ બંધ કરીને બેસી જાય. જે જ રીતે ભગવાન નારાયણને આવવા જવાનો રસ્તો આજુબાજુમાં એ સંતો ભગવાનને સહેલાઈથી દર્શન થાય ને, એટલા માટે એવી રીતે આસન લગાવ્યા હોય કે ભગવાન અહીંયાથી ગજગતિ ચાલે ચાલ્યા જતા હોય ને ભગવાનનું સહેજે સહેજે દર્શન થાય આપણને. એ જ રીતે લાઈન બંધ બધા બેઠા હોય ઋષિ મુનિઓ, એવી જ રીતે મૃગલા, સિંહ આવા બધા પ્રાણીઓ પણ વ્યવસ્થિત બેસી જાય છે. આકાશ વૃક્ષની અંદર બેઠેલા પક્ષીઓ પણ ભગવાનનું સ્વરૂપ જોઈ એ પણ સ્થિર થઈ જાય છે. આવું દિવ્ય વાતાવરણ જાણે કે આ બધા ઋષિ મુનિઓના બાળકો જ હોય ને એવા સંસ્કૃત થઈ ભગવાનમય એ પણ જીવન પસાર કરે છે. સુરતમુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, આવી પવિત્ર ધરતીમાં, આવી પવિત્ર ભૂમિમાં શ્રેયસે ભૂવિ ભક્તાનામ યત્રૈવ ભગવાન સ્વયં નરનારાયણો નિત્યમ તવચરતિ દુષ્કરમ. આવી પવિત્ર ભૂમિમાં ભારતવાસીઓના કલ્યાણ માટે થઈને ભગવાન સ્વયં પોતે નરનારાયણ ત્યાં નિત્ય દુષ્કર તપને કરે છે. એ કોના માટે કરે? બધાય ભારતવાસીઓ માટે કે એમાં કોક માટે નહીં, કોક માટે ખરું? મહારાજે વચનામૃતમાં કીધું કે ભગવાન તપ કરે છે પોતાના ભક્તો માટે તપ કરે છે. બાપની જે કંઈ સાધના હોય, બાપની જે કંઈ કમાણી હોય, ગામમાં માણસો તો ઘણા હોય, દીકરા ઘણા હોય, પણ બાપને મિલકતનો અધિકાર દીકરાને જ હોય છે. એ પણ મા બાપની સેવા કરી હોય એને હો, નહીં તો શાસ્ત્રોએ ના પાડી દે કે મા બાપની જરાય સંભાળ ન લીધી હોય, મા બાપની સેવા ન કરી હોય, મા બાપનો વૈરી થઈને બેઠો હોય તો એ દીકરાને અધિકાર નથી બાપની મિલકત ભોગવવાનો. ભલે આ ભારતની ભૂમિમાં જન્મ મળ્યો હોય, ભાગ્યશાળી કહેવાય આત્મા કે જે આ ભારતની ભૂમિમાં વિચરણ કરતો હોય, એને સેજે સેજે સાધુના દર્શન થાય, સેજે સેજે મંદિરોના શિખર ધજાના દર્શન થાય, સેજે સેજે બજારમાં ચાલ્યો જતો હોય, ભગવાનના મંદિરમાં થતી આરતી ઝાલર નગારાનો સૂર એને સંભળાય, એ ભાગ્યશાળી હોય. રસ્તામાં ચાલ્યો જતો હોય, ભગવાનના મંદિરોમાં કીર્તન થતી હોય, ધૂન થતી હોય, સ્તુતિ પ્રાર્થના થતી હોય એને સાંભળવા મળે, જીવતો ભાગ્યશાળી હોય, જો આંખ ઉગાડીને પોતાના ભાગ્યને સમજે તો એનું કામ થાય.
ભગવાન પોતાના ભક્ત માટે થઈ તપશ્ચર્યા કરે છે બદ્રિકાશ્રમમાં, જ્યાં 5 વખત શ્વેત મુક્તો દર્શન કરવા માટે આવે છે. બદ્રિકાશ્રમના ઋષિઓ શ્વેત દીપમાં દર્શન કરવા માટે જાય છે. પરસ્પર શ્વેત મુક્તો અને બદ્રિકાશ્રમના મુક્તો પરસ્પર એકબીજામાં મળે છે ત્યારે જય શ્રી નરનારાયણ, જય શ્રી વાસુદેવ આવી રીતે ભગવાનના નામનું ઉચ્ચારણ કરીને મળે છે. હો, ભગવાનનું નામનું ઉચ્ચારણ કરીને મળે એ ભગવદ્ ભક્ત છે. કેમ છે યાર, કેટલા દિવસ થઈ ગયા, ક્યાં ભાગી ગયો તો, મળાય તો ખરું. એમ હાથ સામે હાથ મેલાવ્યો ને ભગવાનનો ભક્ત હાથ જોડીને મળે, બાથમાં ગાલીને ભગવાનના ભક્તને મળે, એક હાથેથી નહીં, પરસ્પર એકબીજાને હાથ જોડીને વંદનાપૂર્વક જય સ્વામિનારાયણ, જય શ્રી વાસુદેવ, જય શ્રી નરનારાયણ, આવું ભગવાનનું સ્મરણ કરીને હે મળે. આ ભગવાનના ભક્તની રીતિ. કેટલાક તો ભાઈબંધ ભાઈબંધ હોય, એને ખબર ન પડે પાછળથી ભાઈબંધ આવ્યો તો વાંય વારો આવે ને કોણી મારે, ત્યાં તો ખબર પડે કે ભાઈ આવ્યા છે. પણ જય સ્વામિનારાયણ પછી એની સાથે લેવા દેવાની. ભક્તજનો, ભગવાનના ભક્ત હોય પરસ્પર ભગવાનનું સ્મરણ કરજો. ભગવાન જો આપણે સંભાળી લેતા હોય, ભગવાન જો આપણું સ્મરણ કરતો હોય તો આપણે શું કામ ભગવાનનું સ્મરણ નહીં કરવું જોઈએ. ચોક્કસ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. આ બદ્રિકાશ્રમનું વાતાવરણ અતિશય દિવ્ય પવિત્ર છે. સુખદેવ સુરતમણી પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, એ પવિત્ર ધામમાં એક વખત મોટા મોટા ઋષિ મુનિઓ દર્શન કરવા માટે આવ્યા છે, જેનું દર્શન કરવાથી જીવ ધન્ય બની જાય એવા મરીચિ ઋષિ વશિષ્ઠ, અત્રિ, કશ્યપ, ભૃગુ, અંગિરા, હારત, ગૌતમ, મિત્રે, એમ મોટો સમુદાય એ ઋષિ મુનિઓનો એ ભગવાનના દર્શન કરવા માટે સંકલ્પ લઈને આવ્યો છે. વિષ્ણુપદી ગંગામાં સ્નાન કર્યું છે, પૂર્વનો વિધિ કરેલો છે, જટાઓ ભીંજાયેલી સુકાવી છે, વલકલ વસ્ત્ર પહેરી ભગવાન નરનારાયણના દર્શન કરવા માટે આશ્રમમાં પ્રવેશ કર્યો છે. બોરડીના વૃક્ષ નીચે ભગવાન એક રૂપે એટલે નર રૂપે ત્યાં બિરાજમાન હતા. આવા પવિત્ર સંતો આવતા જોઈને નર ભગવાન ઉભા થયા છે, આવકાર આપ્યો છે, કુશળ સમાચાર પૂછ્યા છે. અદ્યાનંદો મહાન જાતો ભવતાં દર્શનાન મમ સર્વં સુલભમેવાસ્તિ દુર્લભ સત્સમાગમ. નર ભગવાન કહે છે કે હે સંતો, હૃદયમાં અખંડ ભગવાનને ધારી અને પરોપકારનું કામ કરનારા તમારા જેવા સંતોના દર્શનથી મને આજે ખૂબ ખૂબ આનંદ થયો છે. બીજું બધું સુલભ છે, પણ સંતનો સમાગમ મમુક્ષુ જીવને માટે બહુ દુર્લભ છે. ખૂબ સંતોને નર ભગવાને આવકાર્યા છે, એ સંતોને નર ભગવાનના દર્શન થયા છે, સંતો પણ ખૂબ રાજી થયા છે. પીળી જટા મસ્તકે છે, વિશાળ ભાલ છે, ખુદ ભગવાને ઉર્ધ્વ પુંડ્ર તિલક કરેલું છે, તુલસીની બેવડી કંઠી કંઠમાં ધારણ કરી છે, શ્વેત વસ્ત્રો છે, નવ યોગેશ્વર વળી કરીને સેવાયેલા છે, ડાબા ખભા ઉપર એ નર ભગવાને યજ્ઞોપવિત ધારણ કરેલી છે. આવા નર ભગવાનના દર્શન કરી ઋષિઓએ દંડવત પ્રણામ કર્યા છે અને વિનયપૂર્વક ઊંચા આસન ઉપર ભગવાન જ્યારે બેઠા ત્યારે વિનય વિવેકી એવા સંતો નીચે આસન ઉપર બેઠા છે. નર ભગવાને સંતોને કુશળ સમાચાર પૂછ્યા છે. ઋષિઓએ કહ્યું છે કે અમે આવ્યા છીએ ભગવાન નારાયણના દર્શન કરવા માટે. ઋષિએ કહ્યું છે કે પ્રભુ, છો તો એક અને દિશો છો દોય, એનો મર્મ જાણે જન કોય. પ્રભુ, તમે નર અને નારાયણ, તમારામાં કોઈ ભેદ નથી, એ ભેદને બધા જાણી ન શકે, તમે એક જ છો. નર ભગવાને કહ્યું છે,
તમે જો નારાયણના દર્શન કરવા માટે આવ્યા છો તો ભગવાન હમણાં જ તમને દર્શન આપશે, કારણ કે દરરોજ ભક્તોને દર્શન આપવાનો હવે સમય થઈ ચૂક્યો છે. રાહ જોવાય છે. ત્યાં નર ભગવાને કહ્યું છે કે હે સંતો, તમારા દર્શનથી હું ધન્ય થયો છું. તમને જોઈને તમારા વિશે મને બહુ હેત થાય છે, પરમ સ્નેહ થાય છે, કારણ કે તમારા જેવા સંતો સારા જગતનું હિત કરનારા છે. વસુધૈવ કુટુંબકની ભાવના એ તમારે વિશે છે. તમારા હૃદયમાં એવી ભાવના છે કે આ જગતમાં જેને જન્મ મળ્યો છે એ બધા સુખી રહો. અમારા મિત્ર હોય ચાહે અમારા કોઈ શત્રુ હોય, પણ બધાને વિશે જેને મૈત્રી ભાવ છે, જેને વૈરીને વૈરી સમજતા નથી, વૈરીને વૈરી માનતા નથી, વૈર કરવા આવ્યો હોય, મારવા આવ્યો હોય, છતાં પણ એના પ્રત્યે પણ સદભાવના વ્યક્ત કરનાર, એનું હિત ઈચ્છનાર તમારા જેવા સંતોને જોઈ નર ભગવાન કહે છે મને બહુ હેત થાય છે. તમે જુઓ આ સંપ્રદાયમાં એવા સંત વિભૂષિત મહાપુરુષો આ સંપ્રદાયને મળ્યા, પરિણામે એની દિવ્ય પરંપરા આપણને મળી. મુક્તાનંદ સ્વામીને મારવા માટે વૈરાગ્યો હથિયાર લઈને આવતા હોય, મુક્તાનંદ સ્વામી જેવા સંતે વિચાર કર્યો કે આ સામેની વ્યક્તિઓ બધી ઉગ્ર છે, વેગીલી છે, ક્રોધને કારણે અંત છે, અમે શું કરીએ એ પરિણામ વિચારી નથી શકતી. મારવા માટે વૈરાગ્યો જ્યારે ચડી આવ્યા, હાંકોટો માર્યો કે આમાંથી કોણ છે મુક્તાનંદ, ત્યારે મુક્તાનંદ સ્વામી બે હાથ જોડીને ઉભા થયા, મહાપુરુષો પધારો પધારો, અમારા અહો ભાગ્ય, તમારા જેવા પચાસ સંત મૂર્તિઓ એને આજે અમને દર્શન થયા, અમારા અહો ભાગ્ય છે. અરે સભાસદોને કીધું, સંતોને કીધું કે આ પગે લાગો પગે લાગો, આ પચાસ મૂર્તિઓ આવી છે, જુઓ આમંત્રણ દેવા જઈએ ને તો ના આવે હો, માટે દંડવત કરો, ભેટ અર્પણ કરો. આ તો કોઈ સામાન્ય સાધુ નથી, આ તો ધર્મ રાજાના પાર્ષદો છે. એટલે આવ્યા હતા મારવા માટે, ધર્મ રાજાના પાર્ષદની ઉપમા દીધી ના, હું રાજી રાજી થઈ ગયા. થેપાને ખબર નહીં ધર્મ રાજાના પાર્ષદ એટલે શું, હે યમના દૂત. પણ વહાલ ભર્યા શબ્દો જ્યારે ઉચ્ચાર્યા છે ભક્તો, ત્યારે સામેની વ્યક્તિનું હૃદય વિંધાઈ ગયું. દુષ્ટ આવે કોઈ દમવા તેને શાંતિ પમાડે, ભક્ત સાચા ભગવાનના જાજા જડતા નથી. નિષ્કુળાન સ્વામી ધીરજ આખ્યાનમાં કીધું કે ભગવાનના ભક્તનું આ લક્ષણ, દુષ્ટ હોય, પોતાનું દમન કરવા આવતો હોય, પોતાનું ભૂંડું વિચારતો હોય, પોતાને મારતો જોડતો હોય, ધંધામાં ડિસ્ટર્બ કરતો હોય, છતાં પણ એના પ્રત્યે ખરાબ ભાવ નહીં, આ ખરાબ વિચારમાંથી કેમ મુક્ત થાય, એવા ઉપાય સામેની વ્યક્તિના ભગવાનના ભક્તના હૃદયમાં હોય. નર ભગવાન કહે છે કે હે સંતો, તમે તો ખરેખર પરોપકારી છો, સમાજના ગુના સામે તમે નહીં જોનારા છો. કેવા શબ્દો, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, 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 ભરમ મિટાવત ભારી, ભરમ મિટાવત ભારી, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી.
कृपाळु सकल जीवन पर परम कृपाळु सकल जीवन पर हरि सम सब दुख हारी हरि सम सब दुख हारी जगत माही संत परम हितकारी जगत माही संत परम हितकारी। नर भगवान कहे छे के हे संतो तमारो जीवन परोपकार माटे छे। वृक्ष उनाड़ाना ताप तपे छे, शियाळानी ठंडी ने सहन करे छे, वरसादनी धाराओ ने सहन करीने पण परोपकारनु काम करे छे। प्राणीओने फळ पुष्प छायणो तेनु वितरण करे छे। नदी जेम परोपकार करे छे परोपकार माटे ज वहे छे, गाय जेम परोपकार करे छे तेज रीते हे संतो तमे सदायने माटे परोपकार करो छो। मोटामां मोटो परोपकार तमारा वतीथी ए छे के प्रभुना पदमां जीवने जोड़ो छो, ई मोटो परोपकार छे। आ संसारना भ્રમણમાં ભમેલો એ જીવાત્માને ભ્રમમાંથી દૂર કરાવી અને ભગવાનમાં જોડી દેવો છો, પરમ કૃપાળુ સકલ જીવન પર હે। તમને માને તમને નમે એના ઉપર જ પરોપકાર કરો એમ નહીં, માત્ર જીવો ઉપર તમે પરોપકાર કરો છો। જેમ ભગવાન ભેદભાવથી રહિત છે, જેમ આકાશમાંથી વરસાદ વરસે એ ખાર ભૂમિ હોય કે મીઠી ભૂમિ હોય, કાંકરાવાળી ભૂમિ હોય કે ગમે તેવી ભૂમિ હોય, પણ ભેદભાવ વગર સરખી બંદે હંમેશા વરસતો હોય છે। એ જ રીતે સંતો તમારી કૃપા તમારું કાર્ય સર્વ જીવના હિત કરનારું હોય, જેમ ભગવાન જીવને સુખીઓ કરે તેમ તમારી કરુણાના પરિપાક રૂપે હે સંતો તમે જીવને સુખિયા કરો છો। તમારી ભૂમિકા આ જગતમાં નહીં, ત્રણ ગુણથી પર, સત્વ ગુણમાં નહીં, રજો ગુણમાં નહીં, તમો ગુણમાં પણ નહીં, પણ નિર્ગુણ ગુણમાં રહીને ભગવાનને હૃદયમાં ધારીને આ જગતથી ન્યારા થઈને વર્તો છો, માટે હે સંતો તમને લાખ લાખ ધન્ય છે। જે જીવ તમને મળે, તમારા શરણમાં આવે, તમારી સોબત કરે, એનો ફળ શું મળે। બ્રહ્માનંદ સંતન કી સોબત, બ્રહ્માનંદ સંતન કી સોબત, મિલત હે પ્રગટ મોરારી, મિલત હે પ્રગટ મોરારી, જગત માહી સંમ હરિ, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી। હે સંતો તમારી જે સોબત કરે, મન કર્મ વચને તમારે જે શરણે થઈને તમારો સમ કરે છે, એવા જીવાત્માઓ સાક્ષાત ભગવાનને પ્રગટ મળી શકે છે। એટલા માટે હે સંતો તમારા દર્શનથી હું ધન્ય બન્યો છું। સુરતમુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, આવી રીતે નર ભગવાન અને નારાયણનું દિવ્ય મિલન થયા પછી ભગવાન પણ દરરોજના નિત્યક્રમ કરી અને પોતાના ભક્તોને દર્શન દેવા માટે ઉતાવળા થયા છે। મારા દીકરાઓ પગે ચાલી મારા દર્શન કરવા માટે આવ્યા છે, એટલે ભગવાન જલ્દી જલ્દી પર્ણકુટીથી બહાર આવ્યા છે। જ્યાં વૃક્ષની નીચે આવે ત્યાં રસ્તામાં ઉદ્ધવ નારદ ઇત્યાદિક મહર્ષિઓ ભગવાનના ચરણને વિવેકપૂર્વક વંદન કરી રહ્યા છે। આકાશમાં રહેલા દેવતાઓ, પર્ણકુટીમાંથી બહાર આવેલા ભગવાન એમના દર્શન કર્યા છે। મુક્તો મૃગો પશુ પક્ષીઓએ પણ પોતાના હૃદયમાં એ ભગવાનના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો છે। સુરતમુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, ભગવાનના દર્શન થયા દૂરથી આ સંતોને જેમ સમુદ્ર માજા મૂકે એ જ રીતે ભગવાનને જોઈ અને સંતો પણ માજા મૂકી દોડવા લાગ્યા છે, ભગવાનના દર્શન માટે ઉતાવળા થયા છે, ભગવાન ઉતાવળી ગતિ ચાલવા લાગ્યા છે, સંતોને બાથમાં ગાલીને મળ્યા છે, સંતોને ખૂબ ખૂબ આનંદ થયો છે। બોરડીના વૃક્ષ નીચે ભગવાન બેઠા છે, સંતોનું સ્વાગત કર્યું છે, પૂજન કર્યું છે,
ઋષિઓએ પણ ભગવાનનું સ્વાગત પૂજન કર્યું છે, સ્તુતિ કરીને બેઠા છે. નારાયણ ભગવાન કહે છે કે હે સંતો, ખૂબ આનંદ થયો, મોટા સમુદાયમાં તમે આવ્યા, અમને દર્શન દીધા. સંતો કે નહીં પ્રભુ, તમારા દર્શનથી અમે ધન્ય બન્યા છીએ. ભગવાન કહે છે કે હે સંતો, તમે અહીંયા સુધી આવ્યા, શા માટે આવ્યા, ક્યાંથી આવ્યા? શું પાતાળ લોકમાંથી, ભૂમંડળમાંથી કે સ્વર્ગમાંથી આવ્યા? આવો જ્યારે પ્રશ્ન કર્યો છે ભગવાને, ત્યારે સંતોએ કહ્યું છે કે પ્રભુ, અમે ભરતખંડની યાત્રા કરતા કરતા અહીંયા આવ્યા છીએ. ભગવાન કે બહુ સારું, લ્યો, ભરતખંડ એ અમારો ખંડ છે. ભરતખંડની અંદર જે ભક્તો રહ્યા છે, અમારા ભક્તો છે, અમોએ બાંધેલી ધર્મ મર્યાદામાં રહીને અમારું ભજન કરે છે. પણ કહો, તમે ત્યાંથી આવ્યા છો એટલે તાજા સમાચાર દો. ભગવાન જાણતા જ હતા, ભગવાન તો અંતર્યામી છે, છતાંય સંતો ભારતમાંથી આવ્યા છે એટલે કુશળ સમાચાર પૂછવાનું મન થયું છે. તમને ફોન દ્વારા તમારા સગા સંબંધીઓ વિદેશમાં હોય, ગઈકાલે જ મળ્યા હોય, અત્યારે જ મળ્યા હોય, છતાંય કોઈ ત્યાંથી આવ્યો એટલે પૂછો કેમ, એ બધા મજામાં. ભગવાન જાણતા હોવા છતાં પણ સંતોને પૂછ્યું છે. સંતોએ કહ્યું છે કે પ્રભુ, દર્શન કરીને અમે તો આવ્યા, તમારી બાંધેલી મર્યાદા કેટલાક કેટલાક પાડે છે ને કેટલાક કેટલાક હવે છૂટા થયા છે, અને હવે પ્રભુ જેણે જેણે મર્યાદા લોપી છે એ બધા દુઃખી છે. હવે તો એ ભારતની ભૂમિ ઉપર કળિયુગે વરડો લીધો છે, સત્ય દયા છુપાઈ ગયા છે, વાતાવરણ બહુ ગમગીનું બન્યું છે. સંતોએ ભગવાનને કહ્યું છે કે હે મહારાજ, ભગવાને કોલ કર્યો છે કૃષ્ણાવતારમાં અર્જુનની આગળ કે જ્યારે આ પૃથ્વી ઉપર કળિયુગનું વાતાવરણ થશે, મારા ભક્તો પીડાશે, સંતો અને ગાયો દેવતાઓ પીડાશે, ત્યારે હું આ પૃથ્વી ઉપર પ્રગટીશ, અધર્મ કળીનો નાશ કરીશ અને હજારે જીવનો હું ઉદ્ધાર કરીશ. આવો કોલ અર્જુનને ભગવાને આપ્યો છે. તો પ્રભુ, કોલ પ્રમાણે હવે આવવા જેવું થઈ ગયું એવું લાગે છે. આ પૃથ્વીની, એમાંય ભરતખંડની પરિસ્થિતિ બહુ નાજુક છે. સંતોએ કેવા શબ્દોમાં